હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ગુજરાતી વ્યાકરણ પર બનાવવામાં આવ્યો છે જેમાં સમાસ અલંકાર કહેવતો રૂઢિપ્રયોગ સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો વગેરે જેવા ટોપિક આવરી લેવામાં આવ્યા છે જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પેલો પ્રશ્ન સ્ત્રી પુરુષ સમાસ ઓળખાવો ઓપ્શન એ દ્વંદ્વ સમાસ બી તત્પુરુષ સમાસ સી ઉપપદ સમાસ કે ડી કર્મધાર્ય સમાસ તો કયો સમાસ આવશે મિત્રો સ્ત્રી અને પુરુષ એટલે શું આવશે અથવા તો સ્ત્રી કે પુરુષ તો કયો સમાસ આવશે યસ ઓપ્શન એ દ્વંદ્વ સમાસ આવશે ત્યાર પછી કહેવતનો અર્થ લખો તેલ જોવી તેલની ધાર જોવી ઓપ્શન એ તેલ જોયા પછી તેલની ધાર જોવી ઓપ્શન બી કાર્ય સમજી વિચારીને કરવું ઓપ્શન સી તેલની ધાર પ્રમાણે કામ કરવું અને ઓપ્શન ડી કાર્ય ઝડપથી પૂરું કરવું તો જવાબ આવશે યસ ઓપ્શન બી કાર્ય સમજી વિચારીને કરવું ત્યારબાદ નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ સમાસ છે ઓપ્શન એ હળવે હળવે બી જલોકંઠે સી પંચવટી અને ડી પંકજ તો કયો જવાબ આવશે મિત્રો યસ દ્વિગુ સમાસ તો કયો આવશે પંચવટી પાંચ વડનો સમૂહ ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી એ પુરુષાર્થ બી પ્રારબ્ધ સી પરિશ્રમ અને ડી મહેનત તો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ વનવાસ સમાસ ઓળખાવો એ બહુવ્રીહી સમાસ બી તત્પુરુષ સમાસ સી મધ્યમપદ લોપી સમાસ કે ડી ઉપપદ સમાસ તો મિત્રો વનવાસ એ કયો સમાસ છે યસ ઓપ્શન બી તત્પુરુષ સમાસ છે શું આવશે એનો જવાબ તો કે વનમાં વાસ એટલે શું આવશે તત્પુરુષ સમાસ ત્યારબાદ નીચેનામાંથી જળનો વિરોધી શબ્દ જણાવો એ મૂઢ બી પથ્થર સી ચેતન અને ડી કઠણ તો જવાબ શું આવશે યસ ઓપ્શન સી ચેતન નેક્સ્ટ નીચેનામાંથી કયો સમાસ પદ લોપી સમાસ છે એ કાળમુખું બી સિંહાસન સી અમૂલ્ય કે ડી પરમાત્મા તો કયો સમાસ આવશે મધ્યમપદ લોપી સમાસ આપણે શોધવાનો છે તો જવાબ શું આવશે યસ ઓપ્શન બી સિંહાસન સિંહની આકૃતિવાળું આસન ત્યાર પછી નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દ્રષ્ટિએ ખોટું છે એ વાંઢાને ઘેર વલોણું હોવું અપાસરે ઢોકળા હોવા બી પાપડી સાથે ઈયળ બફાવી સૂકા ભેળું લીલું બળવું સી વાયે વાદળ ખસવું વાતનું વતેસર થવું ડી ફીફા ખાંડવા ને ઘાસ કાપવું તો કયું જૂથ છે જે અર્થની દ્રષ્ટિએ ખોટું છે તો કયું છે યસ ઓપ્શન સી વાયે વાદળ ખસું વાતનું વતેસર થવું ત્યારબાદ સર્વજ્ઞ સમાસ ઓળખાવો એ મધ્યમ પદલોપી સમાસ બી કર્મધાર્ય સમાસ સી ઉપપદ સમાસ અને ડી બહુવ્રિહિ સમાસ તો કયો સમાસ આવશે સર્વજ્ઞ એટલે શું થાય બધું જાણનાર તો શું આવે જાણનાર નાર એટલે ઉપપદ સમાસ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી નીચેનામાંથી કયો સમાસ કર્મધારીય સમાસ છે એ મનોહર બી વિજય માત્રા સી વિરાટકાય ડી ઘનશ્યામ તો કયો આવશે યસ આપણે કર્મધારીય સમાસ ગોતવાનો છે નીચે આપેલા શબ્દો છે તેમાંથી તો આપણે જોઈએ તો ઘન શ્યામ એટલે શું થાય ઘન જેવો શ્યામ એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી ત્યાર પછી પૃથ્વી પર ફરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ મુસાફર બી પથિક સી રોતલ કે ડી ભૂચર તો પૃથ્વી પર ફરનારને શું કહેવાય ભૂચર કહેવાય એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી ત્યારબાદ સ્થિત પ્રજ્ઞ સમાસ ઓળખાવો એ ઉપપદ સમાસ બી કર્મધારીય સમાસ સી બહુવ્રીહી સમાસ કે ડી મધ્યમપદ લોપી સમાસ તો કયો સમાસ આવશે પહેલાં તો સ્થિત પ્રજ્ઞનું શું થાય તો કે જેની બુદ્ધિ સ્થિર છે તે તો એ શું થાય છે તે તો આવશે બહુવ્રીહી સમાસ એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ત્યાર પછી દુર્યોધન પ્રેક્ષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છેક અલંકાર ઓળખાવો એ આંતરપ્રાસ બી શબ્દાનુપ્રાસ સી ઉપમા કે ડી અંત્યાનુપ્રાસ તો આપણે જોઈએ તો શું થાય છે એક છેક એટલે કે અંતમાં શું થાય છે પ્રાસ થાય છે એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી અંત્યાનુપ્રાસ ત્યાર પછી સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા એટલે શું એ ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો બી જીવ્યા કરતાં જોયું ભલું સી મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું અને ડી કામ ખૂબ જ સહેલું હોવું તો શું જવાબ આવશે યસ મિત્રો ઓપ્શન સી મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું નેક્સ્ટ નીચેનામાંથી કયો અલંકાર પ્રાસાનું પ્રાસ અલંકાર છે એ શિશુ સમાન ગણી સહદેવને બી જેની જશોદા માવલડી તે ચરાવે ગોકુલ ગાવલડી સી જેને તોડી નાખ્યો માયા કેરો ફંદરે અને ડી મા તે મા તો શું આવશે પ્રાસાનું પ્રાસ અલંકાર માટે યસ મિત્રો જવાબ ઓપ્શન બી જેની જશોદા માવલડી તે ચરાવે ગોકુલ ગાવલડી ત્યાર પછી હરિન્દ્ર શબ્દની સંધિ છોડો તો કયો જવાબ આવશે મિત્રો યસ ઓપ્શન ડી હરિવતા ઇન્દ્ર ત્યારબાદ રાત્રે જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે અલંકાર ઓળખાવો એ રૂપક બી ઉત્પ્રેક્ષા સી ઉપમા કે ડી અનન્ય વય તો શું આવશે અહીંયા જેવું આપ્યું જેવી આપ્યું છે એટલે શું આવશે યસ ઓપ્શન સી ઉપમા અલંકાર ત્યાર પછી સંધિ છૂટી પાડો વનૌષધિ તો મિત્રો શું જવાબ આવશે યસ ઓપ્શન બી તેનો સાચો જવાબ આવશે ત્યારબાદ નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર છે એ વાઘને વળી વળાવ્યો કેવો બી વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો સી વૃક્ષો મારા મિત્રો ને હું વૃક્ષ ડી ફૂલો હસતા હતા તો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન સી વૃક્ષો મારા મિત્રો ને હું વૃક્ષ કયો અલંકાર રૂપક અલંકાર ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તરત જન્મેલા બાળકને અપાતું ગોળ ઘી તથા પાણીનું મિશ્રણ તો શું આવશે ઓપ્શન એ પંચામૃત બી ગળથુથી સી શરબત કે ડી ચૈવનપ્રાશ તો શું આવશે જવાબ મિત્રો યસ ઓપ્શન બી ગળથુથી ત્યાર પછી જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પર્યો અલંકાર ઓળખાવો એ વ્યતિરેક અલંકાર બી ઉત્પ્રેક્ષા અલંકાર સી શ્લેષ અલંકાર કે ડી સજીવારોપણ અલંકાર તો કયો આવશે યસ ઓપ્શન બી ઉત્પ્રેક્ષા અલંકાર ત્યારબાદ નીચેનામાંથી કયો અલંકાર વ્યતિરેક અલંકાર છે એ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે બી હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો સી ફૂલો હસતા હતા અને ડી પૂજ્ય બાપુનું હૃદય ફૂલથીએ કોમળ હતું તો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન ડી પૂજ્ય બાપુનું હૃદય ફૂલથીએ કોમળ હતું ત્યાર પછી સાચી જોડણીવાળો શબ્દ લખો તો કયો સાચી જોડણી છે પરિસ્થિતિનું સાચી જોડણી યસ ઓપ્શન સી સાચો જવાબ છે ત્યારબાદ વર્ષા ખરે જીવનદાત્રી વિશ્વની અલંકાર ઓળખાવો એ વર્ણાનુપ્રાસ બી રૂપક સી સ્લેશ અને ડી સજીવારોપણ તો મિત્રો સાચો જવાબ શું આવશે યસ ઓપ્શન સી સ્લેશ કેમ કેમ કે અહીંયા વર્ષાના બે અર્થ થાય છે વર્ષા કોઈનું નામ પણ હોઈ શકે અને વર્ષા એટલે વરસાદ પણ હોઈ શકે તે માટે ત્યાર પછી નીચેનામાંથી કયો અલંકાર વ્યાજસ્તુતિ અલંકાર છે એ મગજ કાંઈ માય નથી એ તો પાપડતોડ પહેલવાન છે બી ટંડેલાય ઈ ટંડેલાય સી જાણી લે જગદીશ શિષ સદ્ગુરુને નામી અને ડી સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર તો વ્યાજસ્તુતિનો મતલબ શું થાય અલંકારનો કે નિંદા દ્વારા વખાણ ને વખાણ દ્વારા નિંદા થતી હોય ત્યારે એ અલંકારને શું કહેવાય વ્યાજસ્તુતિ અલંકાર તો અહીંયા આપને એવું ઉદાહરણ કહ્યું છે યસ ઓપ્શન એ મગજ કાંઈ માય કાંગલો નથી એ તો પાપડતોડ પહેલવાન છે ત્યાર પછી એક કાકરે બે પક્ષી મારવા કહેવતનો અર્થ જણાવો એ કાકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો બી કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સી એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા અને ડી સફળતા ન મળે એટલે પક્ષીને મારવા તો એક કાકરે બે પક્ષી મારવાનો કહેવતનો અર્થ શું થાય છે મિત્રો યસ ઓપ્શન સી એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા ત્યારબાદ હાફી ગયેલા શ્વાસના પગને તપાસીએ અલંકાર ઓળખાવો એ સજીવારોપણ બી વ્યાજ સ્તુતિ સી રૂપક કે ડી ઉત્પ્રેક્ષા તો શું આવશે મિત્રો યસ ઓપ્શન એ સજીવા રોપણ અલંકાર હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ